नमस्कार मित्रों मित्रों आज आप धोरण 10 गणित चैप्टर नंबर 3 द्विचल सुरेख समीकरण युग्म नी अंदर स्वाध्याय 3.4 ना एक्जाम्पल नंबर पहलाना त्रीजा एक्जाम्पल नी बात करवाना छे। तो मित्रों अपने आगळना लेक्चर नी अंदर स्वाध्याय 3.4 ना एक्जाम्पल नंबर 1 नो पहलो अने बीजो एक्जाम्पल आपणे जोया था। तो आज मित्रों अपने स्वाध्याय 3.4 ना पहला एक्जाम्पल नो अपने त्रीजो दाखलो गणीए। तो रकम तमने ख्याल छे, नीचेना सुरेख समीकरण युग्मनो उकेल लोपनी रीते अने आदेशनी रीते मेळवो। अपने आगळना लेक्चर में अपने बे एक्जाम्पल गण्या था, तो आज आपणे जोईए त्रीजो एक्जाम्पल। अहींया पहला तो अपने समीकरण ने व्यवस्थित करीने लखीए, माटे 3x माइनस 5y। आ माइनस 4 ने अपने आ बाजू लईए एटले माइनस 4 आ बाजू हशे, 0 प्लस 4 एटले केटला थशे 4। समीकरण नंबर 1। त्यार पछी आ समीकरण छे एने आपणे माइनस 2y ने आपणे आ बाजू लईए एटले 9x सॉरी प्लस 2y ने आपणे आ बाजू લઈએ 9x प्लस 2y આ બાજુ હશે માઇનસ 2y બરાબર 7। આ આપણું સમીકરણ નંબર 2। હવે મિત્રો જુઓ લોપની રીત, તો મેં તમને કીધું હતું કે જેમાં તમને અનુકૂળ આવે એનો લોપ કરવાનો, x નો લોપ કરો તો આવશે અથવા y નો લોપ કરો, લોપ એટલે આપણે ઉડાડીએ છીએ। તો હવે જુઓ અહીંયા આ એક્ઝામ્પલની અંદર અહીંયા માઇનસ અહીંયા માઇનસ, તો અહીંયા તમે જુઓ અહીંયા માઇનસ ને અહીંયા માઇનસ, તો સમીકરણની શું થાય બાદબાકી। અહીંયા પ્લસ ને પ્લસ હોય તો બાદબાકી, તમે જુઓ અહીંયા અહીંયા પ્લસ છે કાંઈ નથી એટલે અહીંયા પણ પ્લસ છે એટલે સમીકરણની બાદબાકી થાય। હવે તમારે ક્યાં ચલ લેવો, એક્સનો લોપ કરવો કે વાયનો? તો અહીંયા 9 છે અને અહીંયા 3 છે, તો આને તમે 3 વડે ગુણો, 3 3 9, તો એ તમને ઉડાડવામાં અનુકૂળ આવે। આને ઉડાડવું હોય તો આને તમારે 2 વડે ગુણવું પડે અને આને 5 વડે ગુણવું પડે। એવું લાંબુ કરવા કરતાં આપણે પહેલાં સમીકરણને 3 વડે ગુણી નાખીએ જે સરળ લે। તો આપણે લોપની રીતની વાત કરીએ છીએ, લોપની રીત સમીકરણ નંબર 1 અને સમીકરણ 2। હવે આપણે આ સમીકરણને કેટલા વડે ગુણવા પડશે, 3 વડે। શા માટે? અહીંયા 3 વડે ગુણીએ તો 9x થાય, અહીંયા પણ 9 થાય, અહીંયા પ્લસ છે અહીંયા પ્લસ છે, તો બે જગ્યાએ પ્લસ પ્લસ હોય તો સમીકરણની શું કરવી પડે બાદબાકી। તો આપણે લખીએ સમીકરણ 1ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે બાદબાકી કરતા, પહેલાં સમીકરણને તમારે 3 વડે ગુણવાનું છે, આને 3 વડે ગુણતા જઈએ એટલે 3 3 9x, આને 3 વડે ગુણીએ એટલે 3 5 15y બરાબર, આને પણ 3 વડે ગુણવું પડે 3 4 12, આને આપણે ગુણવાનું નથી એટલે 9x ઓછા 2y બરાબર 7। હવે મિત્રો જુઓ આગળના આપણે એક્ઝામ્પલ ગણ્યામાં સમીકરણનો સરવાળો જ હતો, પણ આમાં સમીકરણની બાદબાકી આવે, બાદબાકી આવે ત્યારે તમારે નિશાની ચેન્જ કરવી પડે। અહીંયા પ્લસ 9 છે તો ત્યાં નિશાની બદલી જાય, શું થઈ જાય માઇનસ, અહીંયા માઇનસ 2y છે તો ત્યાં નિશાની ચેન્જ થઈ જાય પ્લસ, અહીંયા પ્લસ છે તો ત્યાં નિશાની ચેન્જ થઈ જાય માઇનસ, એટલે કે અહીંયા પ્લસ હોય તો માઇનસ, માઇનસ હોય તો પ્લસ, આવી નિશાની થશે। હવે પ્લસ 9x માંથી માઇનસ 9x બાદ થાય, પ્લસ 9x માંથી માઇનસ 9x ગયા, આ પ્લસ 9 છે ને માઇનસ, હવે અહીંયા તમારે આ નિશાની યાદ નથી રાખવાની, હવે આની નવી નિશાની યાદ રાખવાની છે। 15y છે એની તો માઇનસ છે, 2y છે એની નવી નિશાની રેડ કલરની કરી, જૂની નિશાની ભૂલી જવાની, તો માઇનસ 15 અને પ્લસ 2 આ રીતનું થશે, માઇનસ 15 અને પ્લસ 2 એટલે વત્તેવો છે ઓછા, પણ કેવા માઇનસ 13y, અહીંયા 12માંથી 7 જાય, કેટલા વધશે 5, આ માઇનસ 13y છે એ નીચે જશે, એટલે માટે y બરાબર આ માઇનસ 13 નીચે બરાબર, y બરાબર માઇનસ 13 નીચે જાય એટલે માઇનસ 5 ના છેદમાં 13,
आ तमने किंमत मळशे y नी। हवे शुं करवानुं तो के y नी किंमत छे ई समीकरण में मूकवानी। तो तमारे जे इच्छा पण समीकरण में मूकी सको, पहला में मूको तो आलशे, बीजा में मूको तो आलशे। समीकरण एक में मूकी आपणे, समीकरण एक में y नी किंमत मूकता, समीकरण एक में वाई की किंमत मूकवानी है तो आप समीकरण एक लखीए, त्रण एक्स ओछा पांच वाय बराबर चार माटे आ त्रण एक्स ओछा पांच ए वाई की जगह ओछा पांच ना छेद में तेर बराबर चार। अथवा तमे डायरेक्ट अहीं पण मूकी सको, बराबर आवुं समीकरण डायरेक्ट लखूं तो छूट छे। माटे त्रण एक्स आ ओछा ओछे ओछे वत्ता गुणाकार करी नाखीए, ओछे ओछे वत्ता पचू पचू पच्चीस ना छेदमां तेर बराबर चार। आपणे पहली बाजू जवा दईए, माटे त्रण एक्स बराबर चार माइनस पच्चीस ना छेदमां तेर प्लस पच्चीस ने आपणे पहली बाजू जवा दीधा, माटे त्रण एक्स बराबर लस आवशे तेर, आना छेदमां तेर नथी तेर वडे गुणवा जो है, તેર ચોખ્ખું બાવન ઓછા પચીસ, અને તેર વડે ગુણો તેર ચોખ્ખું બાવન, આને ગુણવાના પડે નથી, માટે ત્રણ એક્સ બાવનમાંથી પચી, બાવનમાંથી આપણે બે પહેલાં જઈએ એટલે પચાસ, પચાસમાંથી પચી કાઢો એટલે પચીસ વધે પાછા બે એડ કરી દે સત્યાવીસ ના છેદમાં તેર, અહીંયા ત્રણ છે અને અહીં નવ તેરી સત્યાવીસ બરાબર છે, વચ્ચે નવ તેરી સત્યાવીસ અહીંયા બરાબર નિશાની, આ બાજુ ત્રણ આ બાજુ ત્રણ, આ ત્રણ ત્રણ કેન્સલ કરો, માટે એક્સ બરાબર નવના છેદમાં તેર। તો આપણે લોકની રીતના ઉકેલ મેળવો, વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર અને એક્સ બરાબર નવના છેદમાં તેર। આમ આપેલ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર નવના છેદમાં તેર, વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર મળે। આ તો આપણો લોપની રીત। હવે તમારે આદેશની રીતે આ જ દાખલો ગણવાનો છે, હવે જુઓ સહગુણકને અહીંથી ડાયરેક્ટ તમે પણ લઈ શકો, તૈયાર જ છે આવું, બરાબર। આમાં તમે અહીંયા એક્સને સૂત્રનો કરતા બનાવો કે અહીંયા બનાવો, કંઈ ફેર પડશે નહીં, અહીંયા બનાવો તોય ચાલશે ને અહીંયા બનાવો તોય ચાલશે। માની લો કે આમાં બનાવવો છે તો નાનું થઈ જશે, માની પહેલા સમીકરણ જ બનાવીએ, અહીં આ પણ તમે ડાયરેક્ટ લખી શકો, પણ આપણે કીધું હતું કે સહગુણક નાના હોય એને પસંદ કરવાનું, તો અહીંયા સહગુણક નાના છે એને આપણે પસંદ કરીએ। અહીં ત્રણ એક્સ માઇનસ પાંચ વાય બરાબર ચાર, માટે ત્રણ એક્સ ચાર આ માઇનસ છે ને પહેલી બાજુ હતી પ્લસ પાંચ વાય, માટે એક્સ બરાબર ચાર પ્લસ પાંચ વાય ના છેદમાં ત્રણ, સમીકરણ નંબર ત્રણ। કયા સમીકરણમાંથી આપણે આદેશ લીધો? પહેલામાંથી। તો કિંમત ક્યાં મૂકવાની? બીજા સમીકરણમાં, જેમાંથી આદેશ બનાવ્યો હોય એ સમીકરણમાં કિંમત નહીં મૂકવાની। આ પહેલામાંથી આપણે આદેશ લીધો એક્સ બરાબર, તો સમીકરણ બેમાં એક્સની કિંમત મૂકવાની, સમીકરણ બેમાં એક્સની કિંમત મૂકતા નવ એક્સ ઓછા ટુ વાય બરાબર સાત, માટે નવના નવ અહીંયા ચાર પ્લસ પાંચ વાય છેદમાં ત્રણ ઓછા ટુ વાય બરાબર સાત, અહીંયા છેદ ઉડાડીએ તો ત્રણ ત્રણ નવ, આ ત્રણનો આપણે અંદર ગુણાકાર કરીએ, ત્રણ ગુણ્યા ચાર ત્રણ ચાર બાર, આ ત્રણનો પાંચ ત્રણ પાંચ પંદર વાય ઓછા ટુ વાય બરાબર સાત, પંદરમાંથી બે જાય તો કેટલા વધશે તેર વાય, પંદરમાંથી બે કે તેર,
આ પ્લસ બારને આપણે પહેલી બાજુ જવા દઈએ તો સાત માઇનસ બાર, પ્લસ બાર છે ઓલી બાજુ એટલે માઇનસ થશે, માટે તેર વાય બરાબર સાતમાંથી બાર બાદ કરો એટલે માઇનસ પાંચ, માટે વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર. આ વાય મળી ગયા. હવે વાય મળી જાય એટલે આપણે સમીકરણમાં વાયની કિંમત મૂકવાની છે, માટે એક્સ બરાબર આપણો તૈયાર સમીકરણ છે એમાં જ મૂકી દઈએ, ચાર પ્લસ પાંચ વાય ના છેદમાં ત્રણ, એક્સ બરાબર ચાર પ્લસ પાંચ, અહીંયા વાયની કિંમત, તો વાયની કિંમત મળી આપણને માઇનસ પાંચના છેદમાં તેર ના છેદમાં ત્રણ, માટે એક્સ બરાબર નીચે ત્રણ એમનું આ ચાર ઓછા, કારણ કે વત્તા છે ને ઓછા છે એ બેનો ગુણાકાર, પચું પચું પચીસ ના છેદમાં તેર, લસા લઈએ એટલે તેર આવશે, એક્સ બરાબર અહીંયા તેર લસા, આના છેદમાં તેર નથી એટલે તેર વડે પહેલાં અહીંયા આપણે ગુણ શું તેર વડે એટલે તેર ચોખ્ખું બાવન ઓછા પચીસ. હવે આ તેર છે છેદના છેદ ક્યાં આવશે, નીચે આવશે, માટે એક્સ બરાબર પચીસ, બાવનમાંથી પચીસ બાદ કરશો એટલે કેટલા વધશે સત્યાવીસ, અને નીચે થાય ત્રણ ગુણ્યા તેર, છેદનો છેદ નીચે આવે, અહીંયા નવ તેરી સત્યાવીસ, ત્રણ ત્રણ કેન્સલ, માટે એક્સ બરાબર નવના છેદમાં તેર. તો આ રીતનો આપણને સમીકરણનો ઉકેલ મેળવો, વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર અને એક્સ બરાબર નવના છેદમાં તેર, એવી જ રીતના લોકમાં પણ એ જ ઉકેલ મેળવો. તો આદેશની રીતે ગણો કે લોકની રીતે ગણો, બંનેનો જવાબ સમાન મળે. તો આમ આપેલ સમીકરણનો ઉકેલ એક્સ બરાબર નવના છેદમાં તેર અને વાય બરાબર માઇનસ પાંચના છેદમાં તેર મળે. તો મિત્રો આ રીતના આપણે સ્વાધ્યાય 3.4ના એક્ઝામ્પલ નંબર પહેલાંનો ત્રીજો એક્ઝામ્પલ ગણ્યો. આવતા લેક્ચરની અંદર સ્વાધ્યાય 3.4ના પહેલાંનો આપણે ચોથો એક્ઝામ્પલ ગણશું.